गुड मॉर्निंग गाइस, हम ऐसे केजे पॉलिटेक्निक मां इलेक्ट्रिकल डिपार्टमेंट में अभ्यास कर रहे हैं। हमारा फाइनल सेम का प्रोजेक्ट लोड फ्लो एनालिसिस यूजिंग ईटीएफ सॉफ्टवेयर है, जेमा हमारा प्रोजेक्ट गाइड है मिस्टर हार्दिक अग्रवाल, जे इलेक्ट्रिकल डिपार्टमेंट में लेक्चरर तरीके नो भाग भजवे है। आ हमारा प्रोजेक्ट लीडर है। मारू नाम सृष्टि मुकेश तायवाड़े छे। अमारा ग्रुप मेंबर्स छे पटेल क्रीना, यादव धीरज अने गोविंदर्शन। આ અમારા ગ્રુપ મેમ્બર છે, લોગબુક છે। અમે જ્યાંથી પ્રોજેક્ટમાં જોડાયા છે ત્યાંથી આ લોગબુકની અંદર અમારી બધી જ ડિટેલની જાણકારી અમે હાર્દિક સરે લેતા શીખવાડી છે। કોઈ બી અમારી ભૂલ હોય, અમે સારું કામ કરીએ છીએ, પ્રોજેક્ટમાં અમને કામયાબી મળે છે, તો બી અમે આ લોગબુકમાં ડેટા એન્ટ્રી કરીએ છીએ અને બધા દિવસની તો અમે અમારા કોઈ બી ભૂલ હોય તો અમે અમારા સર જોડે મુલાકાત લઈને ભૂલને સુધારીએ છીએ। તમે જોઈ શકો છો डिप्लोमा लेवल पर सहेली पड़े ए न्यूटन रेक्सन मेथड नो उपयोग कर्यो छे। लोड फ्लो एनालिसिस अमारो प्रोजेक्ट है, एना उपर अमे कोईपण सबस्टेशन में जाइए त्यांथी डायग्राम मंगाई आ बाय चांस जो अमे त्यां जईने लाइव में लोड फ्लो करवानी ट्राई करिए तो कदाच एनी परवानगी अमने नहीं ज मळे एवी आशा छे। परंतु जो मळे तो पण त्यां अमारथी कईपण नानामां नानी पण भूल थाय तो इलेक्ट्रिकलना इक्विपमेंट बहु मोंघा आवे छे। अने इलेक्ट्रिकलनी वात एवी छे के ત્યાં લાઈવમાં અમે કરીએ તો અમને એ દેખાવાનું તો છે ને, ખાલી એના રીડિંગ ઉપરથી ખબર પડવાની છે, એટલે ભૂલ થાય તો ઘણો ખર્ચો થાય છે, ખર્ચો થઈ શકે છે, નુકસાન થઈ શકે છે। એના કરતાં અમે સોફ્ટવેરની મદદ લેવાનું નક્કી કર્યું। સોફ્ટવેર પણ ઘણા બધા હતા, એમાંથી અમે અમુક સોફ્ટવેર પહેલાં વાંચ્યા અને સમજ્યા અને ત્યારબાદ એક સોફ્ટવેર નક્કી કર્યું છે। સોફ્ટવેરમાં પહેલાં ઈટેપ, પીએસએસ, મેટલેબ અને પાવર ફેક્ટરી હતું, એમાંથી અમે ઈટેપ ચોઇસ કર્યું છે। હવે ઈટેપ સોફ્ટવેરના ફાયદા અને એના ફીચર્સ મારા કોલિગ્સ તમને જણાવશે। ઈટેપના ફીચર્સમાં તેમાં સરળતાથી સિંગલ લાઇન ડાયાગ્રામ બનાવી શકાય છે, લોડ ફ્લો, શોર્ટ સર્કિટ, ડીસી લોડ ફ્લો, ડીસી શોર્ટ સર્કિટ, ડીસી આર્ક ફ્લેશ, કેબલ સાઇઝિંગ વગેરે જેવા એનાલિસિસ સરળતાથી થઈ શકે છે। ઈટેપ સોફ્ટવેરના ફાયદા, એટેપ સોફ્ટવેરની ડિક્શનરી બહુ મોટી છે, તેમાં 2000 થી વધારે પ્રોબ્લેમના સોલ્યુશન છે। એટેપ સોફ્ટવેરની ગણતરી બહુ જ સરળ છે। એટેપ સોફ્ટવેરમાં કોઈ બી પ્રોગ્રામ રન કરવા માટે કે ડાયાગ્રામ બનાવવા માટે તેમાં ટૂલ્સની સરળતાથી ઉપયોગી થઈ શકે છે। તેમાં જે ડાયાગ્રામ બનાવેલો છે તે કોઈ બીજા જગ્યાએ મોકલવામાં અથવા કોઈ એઝ અ ચેકરને આપવામાં આવે છે તો તે તેના ડિવાઇસમાં તેને ઓપન કરી તે પ્રોગ્રામને સરળતાથી રન કરી શકે છે, કોઈ બી પ્રોબ્લેમ હોય તો તે જ સુધારી શકે છે। ઈટેપ સોફ્ટવેર જો યુઝ કરતા આવડતું હોય તો બેચલર એન્જિનિયરિંગ પછી એમાં જોબની પણ ઘણી તકો છે અને ઈટેપ સોફ્ટવેર દ્વારા ઘણી બધી કંપનીઓએ ઈટેપ સોફ્ટવેર દ્વારા ઘણી કંપનીઓએ લોડ ફ્લો કર્યા છે અને સારા એવા પ્રોજેક્ટને પૂર્ણ કર્યા છે। અમારા પ્રોજેક્ટનું બેનર છે લોડ ફ્લો એનાલિસિસ યુઝિંગ ઈટેપ સોફ્ટવેર, એન્ટરમેન્ટ નંબર 20 64 50 30 90 04, 10 16 17 અને 19 અમે એપ્લાય આ બેનર આ પ્રોજેક્ટ પરફોર્મ કર્યો છે, જેમાં અમારા ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ એમાં ફર્સ્ટ છે ઇન્ટ્રોડક્શન ઓફ લોડ ફ્લો, લોડ ફ્લો એનાલિસિસ ઓલ્સો નોન એઝ પાવર ફ્લો એનાલિસિસ ઇઝ અ ફંડામેન્ટલ કેલ્ક્યુલેશન પરફોર્મ ઇન ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમ એન્જિનિયરિંગ। ધ ઓબ્જેક્ટિવ ઓફ લોડ ફ્લો એનાલિસિસ to determine the steady state voltage, current and power flow in a power system under different operating conditions. NR method અમે યુઝ કરી છે, formulation of the network equations, suitable mathematical technique for solution of the equation, એટલે કે અમે અમારી મેથેમેટિકલ ટેકનિકથી આ ઇક્વેશન્સને બધા સોલ્વ કરેલા છે। સેકન્ડ છે ઇન્ટ્રોડક્શન ઓફ ઇટેપ, ઇટેપનો ઇન્ટ્રોડક્શન છે। ઇટેપ વોઝ ડેવલપ્ડ ફોર યુટિલાઇઝેશન ઓફ માઇક્રોસોફ્ટ ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ ઇન્ટેક ફોર કોમર્શિયલ એન્ડ ન્યુક્લિયર પાવર સિસ્ટમ એનાલિસિસ એન્ડ
Power system simulation requires an electrical digital twin consisting of a power system network model that includes system connectivity, topology, electrical device characteristics, historical system response, and real-time operations data in order to make offline or online decisions. ETAP power engineering software utilizes an electrical digital twin in order for electrical engineers and operators to perform following studies in offline or online mode. એટલે કે ETAP માં દરેકે દરેક કામ ઓફલાઈન મોડમાં થઈ શકે, ઓફલાઈન મોડમાં ના થઈ શકે તે માટે અમે ઓનલાઈન ગણતરી કરીને આપણે તેના દરેકે દરેક ફોલ્ટને જાણી શકીએ છીએ અને કોઈ પણ ઇક્વિપમેન્ટને નુકસાન થતું અટકાવી શકીએ છીએ. હવે છે બ્લોક ડાયાગ્રામ. હલદરવા સબસ્ટેશનનો જે 220 kV છે, આ સબસ્ટેશનને અમે લોડ ફ્લો પર પરફોર્મ કરેલું છે અને આ છે એનો સર્કિટ ડાયાગ્રામ જે અમે લોડ ફ્લો પર બનાવેલો છે. હવે છે કોમ્પોનન્ટ્સ, જે અમે કોમ્પોનન્ટ્સ યુઝ કરેલા છે. પાવર ગ્રીડ છે, આઇસોલેટર છે, સર્કિટ બ્રેકર છે, લાઇટિંગ અરેસ્ટર છે, અર્થિંગ સ્વિચ છે, ટ્રાન્સમિશન લાઇન છે, કેબલ છે, સીટીપીટી છે, જનરેટર છે, ટ્રાન્સફોર્મર્સ છે, વગેરે જેવા ઇક્વિપમેન્ટ્સનો અમે યુઝ કરેલો છે. એના પછી છે એપ્લિકેશન્સ. એમાં સિસ્ટમનું પ્લાનિંગ થઈ શકે છે, સિસ્ટમ ઓપરેશન થઈ શકે છે, વોલ્ટેજ સ્ટેબિલિટીનો એનાલાઇસિસ થઈ શકે છે, પાવર ક્વોલિટી એનાલાઇસિસ વગેરે જેવા એનાલાઇસિસ થઈ શકે છે. ફ્યુચરનો સ્કોપ છે ઇન્કોર્પોરેટિંગ રિયલ ટાઈમ ડેટા કેન બી યુઝ ટુ ઇમ્પ્રુવ લોડ ફ્લો એનાલિસિસ એક્યુરેસી એન્ડ એનેબલ મોર ડાયનેમિક કંટ્રોલ ઓફ ધી પાવર સિસ્ટમ. ધીસ ગુડ ઇન્વોલ્વ ધ યુઝ ઓફ એડવાન્સ સેન્સર્સ એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી. પછી છે રેફરન્સીસ છે, જે અમે જે જે માહિતી ઓનલાઈન મેળવેલી છે એના રેફરન્સીસ અમે મૂકેલા છે. એન્ડ ધેટ એના પછી છે કન્ક્લુઝન, જે એના પરથી અમે લોકોએ જે તારવ્યું છે એ વસ્તુ છે. ઇટેક ઓફર્સ અન ઇન્ટિગ્રેટેડ ઇલેક્ટ્રિકલ ડિજિટલ ટ્વીન પ્લેટફોર્મ એન્ડ રીચ વિથ ઇન્ટેલિજન્ટ સોલ્યુશન્સ. ઇન્ડસ્ટ્રીઝ નાવ ડેઝ આર ઇન viewership of candidates having skills in power system simulation packages. Having the knowledge to simulate power system in ETAP can help students to procure position in the power sector. Okay, આ રીતે અમારું લાઇનર અમે બનાવેલું છે જે ETAP પર છે. હવે અમે 5મા અને 6મા સેમમાં જે અમે અચીવમેન્ટ કરી છે, જે ETAP સોફ્ટવેરમાં જે શીખ્યા છે એ અમે તમને PPT થ્રુ સમજાવીશું. મિત્રો, આ અમારી PPT છે ફાઇનલ સેમેસ્ટરની, લોડ ફ્લો એનાલિસિસ યુઝિંગ ETAP સોફ્ટવેર. તમે જોઈ શકો છો, અમે સબમિટેડ બાય પટેલ મિતકુમાર, ટાઈવાડે સુસ્તી, ગોહિલ દર્શન, યાદવ ધીરજસિંહ, પટેલ ક્રિના. આ અમારી ઇન્સ્ટિટ્યૂટના વિઝન એન્ડ મિશન છે. ત્યારબાદ અમારી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના વિઝન મિશન અમે મૂક્યા છે. ETAP સોફ્ટવેરનો ઓવરવ્યૂ આપને જોઈએ તો તેમાં તમે થીમ ટૂલબાર, ડેટા બ્લોક, વન લાઇન ડાયાગ્રામ, સિસ્ટમ મેનેજર, સિસ્ટમ ટૂલબાર, મોડ ટૂલબાર, એનાલિસિસ ટૂલબાર. આ ઓવરવ્યૂ એનો છે કે તમે ETAP જ્યારે ઓપન કરો છો ત્યારે તમને સ્ક્રીન ઉપર શું શું દેખાશે એ ટૂલબાર્સની યાદી છે, જેમાં સ્ટડી કેસ ટૂલબાર, ડમ્પસ્ટર, મેસેજર ટૂલબાર, ઓટો બિલ ટૂલબાર, લોગ વગેરે ઓપ્શન્સ દેખાય છે. ETAP નો ઓવરવ્યૂ તમે જોઈ શકો છો. હું હમણાં આગળ તમને જણાવ્યું તે પ્રમાણે ETAP તમે જ્યારે ઓપન કરશો સ્ક્રીન ઉપર ત્યારે તેનો ઓવરવ્યૂ કેવો હશે એ તમે જોઈ શકો છો હમણાં. ત્યારબાદ આ મોડ ટૂલબારનું ફોર્મેટ છે કે તેમાં કયા કયા ઓપ્શન્સ છે, તમે કયા ઓપ્શન પર ક્લિક કરશો ત્યારે એની જમણી બાજુ કોર્નર ઉપર કયા કયા ઓપ્શન આવશે તેની યાદી આ છે, તમે જોઈ શકો છો. મોડમાં જ્યારે એનાલિસિસ ટૂલબાર પર આપણે ક્લિક કરીએ તો તેમાં જમણી બાજુ કોર્નરમાં રન કેલ્ક્યુલેશન, ડિસ્પ્લે ઓપ્શન, ડિસ્પ્લે અલર્ટ, વ્યૂ જનરેટેડ રિપોર્ટ્સ, સ્ટોપ કેલ્ક્યુલેશન, ગેટ ઓનલાઈન ડેટા, ગેટ અચીવ ડેટા વગેરે જેવી માહિતી મેળવી શકો છો. ક્રિએટિંગ ન્યૂ પ્રોજેક્ટ ઇન ETAP. યુઝર એક્સેસ મેનેજમેન્ટ.
तो सौ प्रथम एम प्रोजेक्ट एडिटर तेमा आपणे शू शू चेन्ज करी शके तेना विशे माहिती आपू। यूजर एक्सेस मैनेजमेंट, प्रोजेक्ट डेटा, बेस डेटा, रिविजन डेटा, ग्रुप 1, 2, 3 अने लाइब्रेरी डेटा अने लाइब्रेरी पार्ट पाथ। सेकंड आपणे आवशे बेज एडिटर, तो तेमा आपणे यूजर एक्सेस मैनेजमेंट चेन्ज नथी करी शकता अने लाइब्रेरी डेटा चेन्ज नथी करी शकता। त्रीजा नंबर पर आवशे रिविजन एडिटर, तेमा यूजर एक्सेस मैनेजमेंट चेन्ज नथी करी शकता, प्रोजेक्ट डेटा नहीं चेंज कर सकता, बेस डेटा पण नहीं चेंज कर सकता, लाइब्रेरी पार्ट ए पण चेंज नहीं कर सकता। लास्ट में आवशे चेकर, तेमा आपणे मोस्ट ऑफ घणो बधु वस्तु चेंज नहीं करता, खाली चेंज कर सकाय छे तो बेस डेटा अने रिविजन डेटा। लोड फ्लो एनालिसिस 3 पेज पर यूनिट सिस्टम, जेमा जो तमारी पासे बे पाया छे तो तमे तेनो उपयोग करी बीजा बे नी गणतरी करी शको छो, जेमा आईबी एटले के बेस करंट, ZB एटले के बेस इम्पीडंस, VB एटले के बेस वोल्टेज अने SB एटले के बेस पावर। संदर्भ बिंदुनी केवी रेटिंगनो उपयोग ट्रांसफॉर्मर टर्न रेशियो साथे करवामां आवे छे। जो सिस्टमना विविध भागो माटे बेस वोल्टेजने निर्धारित करवामां आवे तो लागू पड़े। ईटेप में 100 KVA ना बेस पर यूनिट वेल्यू ध्यान में राखेल छे। लोड फ्लो इनपुट डेटा बस डेटा, जेमा लोड फ्लो कैलक्युलेशन माटे बस ना जरूरी डेटा नॉमिनल केवी, परसेंटेज वोल्टेज अने एंगल, लोड डाइवर्सिटी फैक्टर। ब्रांच डेटा, ब्रांच डेटा ए ब्रांच एडिटर में एंटर थाय छे, दाखला तरीके ट्रांसफॉर्मर, ट्रांसमिशन लाइन, केबल, रिएक्टर अने इम्पीडंस एडिटर, जेमा लोड फ्लो कैलक्युलेशन में ब्रांचना डेटा माटे जरूरी छे। ब्रांच में ZR X अने XR वेल्यू अने यूनिट टॉलरंस अने टेम्परेचर वगैरेना डेटा जरूरी छे। केबल अने ट्रांसमिशन लाइन लंबाई अने यूनिट, ट्रांसफॉर्मरना रेटेड केवी अने केवीए, एमवीए, टैप अने लोड टैप चेंजरना सेटिंग, इम्पीडंस बेस केवी। पावर ग्रीड डेटा, जेमा पावर ग्रीडमां जे डेटा जरूरी छे तेना समावेश थाय छे, जेमा ऑपरेटिंग मोड, नॉमिनल केवीए, स्विंग मोड माटे परसेंटेज वोल्टेज अने एंगल, वोल्टेज कंट्रोल मोड माटे परसेंटेज वोल्टेज, मेगावॉट लोडिंग अने MVAR लिमिट्स। कंट्रोल मोड माटे मेगावॉट, MVAR लोडिंग अने MVAR लिमिट्स। कंट्रोल मोड माटे मेगावॉट लोडिंग अने पावर फैक्टर, MVAR लिमिट्स वगैरह जरूरी छे। सिंक्रोनस जनरेटर डेटा, जेमा लोड फ्लो कैलक्युलेशन माटे जरूरी डेटा नो समावेश थाय छे ते नीचे मुजब छे। ऑपरेटिंग मोड, जेमा स्विंग वोल्टेज कंट्रोल अने MVAR कंट्रोल, रेटेड केवीए। स्विंग मोड माटेना ऑपरेशन माटे परसेंटेज वोल्टेज अने एंगल, वोल्टेज कंट्रोल मोड माटे परसेंटेज वोल्टेज, मेगावॉट लोडिंग अने MVAR लिमिट्स। MVAR कंट्रोल मोड माटे मेगावॉट अने MVAR लोडिंग अने MVAR लिमिट्स। पावर फैक्टर कंट्रोल माटे मेगावॉट लोडिंग अने पावर फैक्टर तेमज MVAR वगैरह जेवा डेटानो समावेश थाय छे। लोड फ्लो में आवती प्रॉब्लम्स गीवन जे आपेल छे ते, जेमा लोड, पावर कंजप्शन, दरेक बसनो कॉन्फिगरेशन, नेटवर्क टॉपोलॉजी, ऑपरेटिंग फिलॉसॉफी, पावर जनरेशन जे दरेक जनरेटरनो छे ते, जेमाथी कैलक्युलेशन माटे जरूरी छे ते ते पावर फेक्टर अने वोल्टेज मैग्निट्यूड तेमज फेज एंगल वगैरह जेवा डेटाओ जरूरी छे। हाउ लोड फ्लो कैलक्युलेशन वर्क्स, आ सिंगल लाइन डायग्राम अमे हेड कैलक्युलेशन माटे लीधो तो, एमा ग्रीडनो डेटा 33 KVA छे, बसना वोल्टेज 33 KVA आप्या छे, ट्रांसफॉर्मर डेटा वोल्टेज रेटिंग 11.55 KVA अने MVA रेटिंग 15 MVA आप्यु छे। इन टका इन्फिडन्स अमे 10
10% આપ્યો છે અને એનો રેશિયો 18.6 છે. લોડ ડેટામાં અમે વોલ્ટેજ રેટિંગ 11 kVA, MVA રેટિંગ 12 MVA, મોટરનો લોડ 80%, પાવર ફેક્ટર પણ અમે 80% લીધું છે. કેસ સ્ટડી 1, સિમ્પલ સિંગલ લાઇન ડાયાગ્રામ હેવિંગ લોડ એન્ડ કોસ. આ સિંગલ લાઇન ડાયાગ્રામ અમે લીધો હતો, એ અમે જાતે બનાવ્યો છે ઇટેપમાં, અને એનું કેલ્ક્યુલેશન અને હેન્ડ કેલ્ક્યુલેશન અમારું સેમ આવ્યું છે. આ અમે ઇટેપમાં પણ રન કર્યો અને હેન્ડ કેલ્ક્યુલેશન પણ અમારું સેમ આવ્યું હતું, એના માટે સિંગલ લાઇન ડાયાગ્રામ લીધો હતો. કેસ સ્ટડી 2, મોડલ લોડ નેટવર્ક. આ પણ સિંગલ લાઇન ડાયાગ્રામ છે, આ ઇટેપમાં જ અમે જાતે બનાવ્યો હતો, એનો પણ અમારું કેલ્ક્યુલેશન બરાબર આવ્યું છે ઇટેપમાં. એમાં નેટવર્ક લીધું છે, પછી મોટર્સ લીધી છે, ટ્રાન્સફોર્મર લીધું છે, લોડ્સ લીધા છે, કેબલ્સ લીધો છે. આમાં અમે આટલા બધા ઇક્વિપમેન્ટનો ઉપયોગ કર્યો છે. આ અમારું લોડ ડાયાગ્રામ કમ્પ્લીટ બન્યો પછી અમે એને રન કરાવ્યો હતો, એ અમે આ રનનું બધા રનના રેટિંગ છે. કેસ સ્ટડી 2, સિંગલ લાઇન ડાયાગ્રામ ફોર હલ્ડરવા. આ ડાયાગ્રામમાં મને અમારા સિનિયર તરફથી મળ્યો છે, જે આગળ વિઝિટમાં ગયા હતા એમણે અમને આપ્યો હતો, એમની પાસેથી અમે લીધો અને આ જ અમે પ્રોજેક્ટમાં પણ યુઝ કર્યો છે. આ અમે ઇટેપ સોફ્ટવેરમાં બનાવ્યો હતો, એમાં સર્કિટ બ્રેકર્સ, મોટર્સ, લોડ્સ, કેબલ્સ, ટ્રાન્સફોર્મર્સ, સ્વિચીસ, અમે ઘણા બધા ઇક્વિપમેન્ટનો ઉપયોગ કર્યો છે. આમાં અમે શોર્ટ સર્કિટ એનાલિસિસ પણ કર્યું છે અને લોડ ફ્લો એનાલિસિસ પણ કર્યું છે. અમે એના રિપોર્ટ આગળ જણાવીશું. તો મિત્રો, હવે તમે પહેલાં તો અમારી PPT જોઈ લીધી છે, ત્યારબાદ હવે આપણે ઇટેપમાં સિમ્યુલેશનમાં રિયલમાં કેવું દેખાય છે એનો અમે તમને થોડો વ્યૂ આપીએ. ચાલો હવે આપણે ઇટેપમાં જોઈએ. મિત્રો, આ છે આપનું ઇટેપ 19.0.1 ઇટેપ સોફ્ટવેર છે. એનો ઓપનિંગ વ્યૂ કઈ આ ટાઈપનો છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે ફાઇલમાં ન્યૂ પ્રોજેક્ટ, ઓપન પ્રોજેક્ટ, એ પ્રમાણેના પ્રોજેક્ટ આ બધા ગ્રુપ 1, 2, 3, 4 જે આપણે આગળ જોયા છે એ પ્રમાણેના નામ છે. એમાં આપણે ન્યૂ પ્રોજેક્ટ પણ કરી શકીએ છીએ, ઓપન પ્રોજેક્ટ પણ કરીએ. પહેલાં આપણે ન્યૂ પ્રોજેક્ટ કરીને એકવાર એનો રિવ્યૂ જોઈએ. ક્રિએટ ન્યૂ પ્રોજેક્ટ ફાઇલ, નેમ ડિક્શનરી, યુનિટ સિસ્ટમ ઇંગ્લિશ અને મેટ્રિક. ઇંગ્લિશ એ આઉટ ઓફ ઇન્ડિયા માટે, પણ ઇન્ડિયામાં મેટ્રિક અત્યારે ચાલે છે, એટલા માટે તમે જો તમારે પાસવર્ડની રિક્વાયરમેન્ટ હોય તો તમે પાસવર્ડ પણ મૂકી શકો છો. ડ્રીવર છે. ત્યારબાદ એડવાન્સ પેરામીટર છે, તે આપના કંઈ કામના છે ને બેઝિકલી. ત્યારબાદ ચાલો હવે આપણે જોઈએ તો તેને આપણે નામ લખ્યા લોડ ફ્લો. આપણે અત્યારે ખાલી લોડ નામથી સેવ કર્યા ફક્ત જોવા માટે, ડેમો માટે. ઓકે. ત્યારબાદ આ મારા PCના યુઝર નેમ છે, વિન્ડો સોફ્ટવેર એપ્લિકેશન, ઇટેપ આપણે ઇટેપ પર રાખ્યું છે, પાસવર્ડ આપણે રાખ્યો નથી, ઈમેલ ફૂલ નેમ જો તમારી ઈચ્છા હોય તો તમે એમાં મૂકી શકો છો. ત્યારબાદ આવ્યું આપને જે આગળ જોયું હતું ને, પ્રોજેક્ટ એડિટર, બેઝ એડિટર, રિવિઝન એડિટર અને ચેકર. હા, આપને આગળ એમાં કયા કયા કામ થઈ શકે તે આ જ ડેશબોર્ડ આવેલું હતું એમાં પણ. એમાંથી આપણે પ્રોજેક્ટ એડિટર પર રાખવાનું છે. ઓકે. કરતા કંઈક આ પ્રમાણે આપનું ઇટેપ ઓપન થાય છે. ત્યારબાદ ફૂલ સ્ક્રીન તમે આ સાઈડ ઉપરના ભાગે જોઈ શકો છો, બધા ટૂલ્સ બાર રાખેલા છે, પાવર લોડ ફ્લોના છે, શોર્ટ સર્કિટના છે, આઈ ફ્લેશના છે, મોટર એક્સિલરેશન છે, હાર્મોનિક છે, ટ્રાન્સિટ સ્ટેબિલિટી છે, વગેરે. એવી રીતના છે આટલા ઉપરની આખી રો એની જ છે. ત્યારબાદ ડાબી બાજુ કોર્નર ઉપર તમને મારું કર્સર દેખાતો હશે આઈ થિંક, એમાં સિસ્ટમ મેનેજર, વન લાઇન ડાયાગ્રામ, સ્ટાર સિસ્ટમ, સ્ટાર ઝેડ સિસ્ટમ, અંડરગ્રાઉન્ડ રેસવે સિસ્ટમ, એવા ઘણા બધા છે. આ ડમ્પસ્ટર છે એ રીતના.
પછી આપણે હવે જોઈએ જમણી બાજુના ભાગે આવેલા કમ્પોનન્ટ્સ. ઇલેક્ટ્રિકલ સબ્જેક્ટમાં જે જે કમ્પોનન્ટ્સ છે એ દરેક છે. તમે જોઈ શકો છો, બસ બાર છે, નોડ છે, બસ ડક છે, બસવે છે, ટ્રાન્સફોર્મર છે, ટુ વાઇડિંગ ટ્રાન્સફોર્મર, થ્રી વાઇડિંગ ટ્રાન્સફોર્મર. તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણેના બધા જ ઇક્વિપમેન્ટ ઈટેપમાં છે. ત્યારબાદ આપણે ઉપરના ભાગે આવી જઈએ તો જોઈએ ફાઇલ, એની બાજુમાં એડિટમાં, પછી વ્યૂમાં, પ્રોજેક્ટ, ડિફોલ્ટ, રેવ કંટ્રોલ, લાઇબ્રેરી, વેરહાઉસ, રૂલ્સ, રિયલ ટાઈમ, ટૂલ્સ, વિન્ડો, હેલ્પ. હેલ્પમાં ક્લિક કરીએ તો આપણે એની ડિક્શનરી ઓપન થાય છે, જેમાં તમે તમારા દરેક પ્રોબ્લેમના સોલ્યુશન શોધી શકો છો તથા સર્ચ પણ કરી શકો છો. આપણે કોઈ પણ એક નોર્મલ લઈએ, નોર્મલ સિંગલ લાઈન ડાયાગ્રામ બનાવવાની ટ્રાય કરીએ તો સિંગલ ક્લિક કરતા કોઈ પણ ઇક્વિપમેન્ટ પર તે અહીંયા આવી જાય છે. ત્યારબાદ એને ડન કરી ઓકે. ત્યારબાદ તમે કોઈ પણ બીજું લઈ શકો છો. હવે આપણે બસ બાર પછી એક કેબલ લીધો. આ ફક્ત ઉદાહરણ માટે બનાવું છું. આ કેબલના જો કોઈ પણ જગ્યાએ કેબલ હોય કે કોઈ બી ઇક્વિપમેન્ટ, એના ઉપરના ભાગે આવી રીતના બ્લુ ગુલાબી કલરની ટીક આવે, ત્યારબાદ તેના પર ક્લિક કરીને તમે તેને ખેંચી શકો છો ડબલ ક્લિક કરીને, અને ઉપર પણ કનેક્ટ કરી શકો. આ કનેક્ટ થઈ ગયું. ત્યારબાદ તેને કનેક્ટને કેન્સલ કરવું હોય તો પણ કરી શકો છો તમે. કનેક્ટર ઘણા આનું આપણે આનું એલાઇનમેન્ટ બી કરી શકીએ છીએ. આ જો આવી રીતના સિલેક્ટ કર્યું, ડબલ ક્લિક, એલાઇનમેન્ટ. જુઓ તમે ઘણી બધી રીતે આનું અલાઇનમેન્ટ કરી શકો છો, બધું કરી શકશો. હમણાં આપણે હવે આને ક્લોઝ કરીએ અને આપણે આવી આપણા કેસ સ્ટડી જે અમે તમને પીપીટીમાં બતાવ્યું છે તેના ઉપર હવે આપણે આવીએ. તો ફાઇલ, તો મિત્રો આગળ જેમ અમે તમને જણાવ્યું કે અમે આ વખતે 3 કેસ સ્ટડીનો ઉપયોગ કર્યો છે, તો એમાંની પહેલો કેસ સ્ટડી હું તમને બતાવું ઈટેપમાં. એનો વ્યૂ કેવો છે તમે જોઈ શકો છો. આ કેસ સ્ટડીનો ને બનાવવાનો ફક્ત અમારો એમ એટલો જ હતો કે ઈટેપની કેલ્ક્યુલેશન અને અમે જે હેન્ડવર્ક હાથથી કેલ્ક્યુલેશન કરી છે જાતે, એ બંનેના જવાબ સેમ આવે છે કે નહીં, જેથી અમને ખબર પડે કે ઈટેપ સાચું કહે જ છે એમ. હા, બસબાર છે, એક ટ્રાન્સફોર્મર મૂકી દીધું, બસબાર અને લમ્પ લોડ મૂક્યો છે અમે, અને એને અમે બનાવ્યા છે. એને 33 kV અને 11 kV રેટિંગ આપ્યા છે, તો તમે જોઈ શકો છો. હવે ચાલો આપણે એના ઉપર એડિટ અત્યારે આપણે એડિટ મોડમાં નથી, એડિટ મોડમાં અહીંયાથી આવશે એડિટ પર, તમે જોઈ શકો છો. હવે એડિટ મોડ પર આવીએ આપણે, તમે દરેક વસ્તુ જોઈ શકો છો. જે આપણે પહેલાંમાં જોયું એ પ્રમાણે જ છે આમાં પણ. આમાં તમે ટેમ્પલેટ પણ બનાવી શકો છો, દરેક વસ્તુ કરી શકો છો. જો તમને હું એક ટેમ્પલેટ બનાવી બતાવું છું આ ડાયાગ્રામ પર, આટલું તમારા જેટલા ભાગનું ટેમ્પલેટ બનાવવું છે એ ભાગ સિલેક્ટ કરો, ડબલ ક્લિક કરો, ટેમ્પલેટ ઉપર, એમાં એડ ટુ ટેમ્પલેટ અને ગેટ ફ્રોમ. જૂના ટેમ્પલેટ તમારે એડ કરવા હોય એ માટેનો ઓપ્શન છે. અહીંયાથી પણ ના કરવો હોય તો તમે અહીંયા પણ જો ઉપર તમને ગેટ ટેમ્પલેટનો ઓપ્શન દેખાય છે, તમને મારો આ કર્સર દેખાય છે, આવ્યું ગેટ ટેમ્પલેટ, ત્યાંથી પણ તમે જૂના ટેમ્પલેટ લઈ શકો છો. મેં આગળના જૂના અમુક ટેમ્પલેટ હોય તે બતાવો. જો આ ટેમ્પલેટ તમે એડ કરવું હોય તો ઓકે કર્યું એટલે આવી ગયું આ ટેમ્પલેટ બાજુમાં. હવે એને ડિલીટ કરો, તમારે રાખવું ના રાખવું તમારી ઈચ્છા. એન્ડ આપણે એને ડિલીટ કરીને એકવાર ટ્રાય કરીએ. ડિલીટ, ત્યારબાદ આપણે ડમ્પસ્ટરમાં જઈએ. તો ડમ્પસ્ટરમાં જો ડિલીટ કરેલું ટેમ્પલેટ આવી ગયું, તેમાંથી પણ તમે ડિલીટ કરી શકો છો. ડમ્પસ્ટરમાં તમે કોઈ બી વસ્તુ સર્કિટ પરથી ડિલીટ કરશો એટલે આવશે ડમ્પસ્ટરમાં, અને ડમ્પસ્ટરમાંથી બી ડિલીટ કરી શકાય છે. ચાલો હવે આપણે પાછા જઈએ સિંગલ લાઈન ડાયાગ્રામ પર. આપણે
તમે જોઈ શકો છો ડાબી બાજુ ઉપરના ભાગે લાલ અને ભૂરા અક્ષરમાં લખ્યું છે પી ક્યુ લોડ ફ્લો. એના ઉપર ક્લિક કરતાં જ જમણી બાજુ ખુલે છે. આ સેમ એવું ટૂલ બાર છે જે તમને પીપીટીમાં સમજાવ્યું હતું. પીપીટીમાં જે ઓવરવ્યૂ આપ્યો હતો આપને ઈટેપનો એમાં પણ આ હતું જ. તો તમે જોઈ શકો છો પી ક્યુ રન લોડ ફ્લો, ત્યારબાદ ઓટો રન ઓફ, હાલ પછી એલર્ટ વ્યૂ, રિપોર્ટ મેનેજર, લોડ ફ્લો એનાલાઇઝર, લોડ ફ્લો એનાલાઇઝર ડિસ્પ્લે ઓપ્શન વગેરે છે. ચાલો આપણે યુનિટ પરથી ટ્રાય કરીએ. તો પહેલાં આપણે પી ક્યુ રન કરીએ લોડ ફ્લો. તમે જોઈ શકો છો અહીંયા આગળ સક્સેસફુલી રન થઈ ગયો છે લોડ ફ્લો. હવે તમે જુઓ યુનિટ ઉપર આપણે જોઈ લે, તમે અહીંયા યુનિટ બદલાતા દેખાતા હશે. જુઓ દેખાય છે. ત્યારબાદ આપણે બીજા પર જોઈએ, વોલ્ટેજ પર્સન્ટેજ માટે જોઈએ તો એમાં અલગ અલગ છે. કે ડબલ્યુ કે વી આર તમને જે જોઈતું હશે તે તમને મળશે અહીંયાથી. મેં તો આપણે આને રિપોર્ટને હવે આપણે જોઈએ એનો રિપોર્ટ કાઢીને. એઝ અ વ્યુઅર ઓપ્શન આપ્યો છે એટલે આપણે એઝ અ વ્યુઅર અત્યારે જોઈશું. એમએસ વર્ડમાં પણ મળે, રીચ ટેક્સ ફોર્મેટમાં પણ, એમએસ એક્સેલ તમને જોઈએ તેમાં મળી શકે છે આનો રિપોર્ટ. આપને એઝ અ વ્યુઅર અત્યારે જોઈએ છે. આ અત્યારે આવી ગયું જનરેટિંગ રિપોર્ટ. આ રિપોર્ટ આવ્યો છે. આ સર્કિટ આપણી સબ નોર્મલ સર્કિટ છે એના માટે એમાં અત્યારે બહુ મોટો રિપોર્ટ નહીં આવે. અત્યારે નોર્મલ જ રિપોર્ટ આવશે. કેસ સ્ટડી વન લોડ સ્ટડી કેસ તારીખ સાથે આજની, બેઝ નોર્મલ છે એનો, રિવિઝન બેઝ છે. આપણો જોઈ શકો છો તમે નંબર ઓફ બસીસ આવ્યા છે, નંબર ઓફ બ્રાન્ચીસ આવ્યા છે, મેથડનું સોલ્યુશન જે આવ્યું છે એની મેથડ છે. તો એડેપ્ટિવ ન્યુટ્રન રેપ્સન મેથડ, તમે વિચારતા હશો કે અમે તો ન્યુટ્રન રેપ્સન મેથડ વાપરી છે અને આમાં એડેપ્ટિવ ન્યુટ્રન રેપ્સન બોલે છે તો કંઈ ખબર ના પડી. તો મિત્રો આમાં છે એવું કે ઈટેપ સોફ્ટવેરની ડિફોલ્ટ મેથડ એડેપ્ટિવ ન્યુટ્રન રેપ્સન મેથડ છે. ન્યૂટન રેપ્સન મેથડ અને એડેપ્ટિવ ન્યૂટન રેપ્સન મેથડમાં ફક્ત 0.1 ફરક હોય છે. કેમ કે આ વધુ એક્યુરેટ છે અને પેલી થોડી આમાં જાણે કે 0.91 હોય તો પેલામાં 0.92 આવે એ પ્રકારનું છે. નોર્મલ ફરક છે એટલે જવાબ તો બંનેના સાચા જ છે. ખાલી એ છે પછી 50 હર્ટ્ઝની આપણે ફ્રિકવન્સી રાખી હતી યુનિટ સિસ્ટમ મેટ્રિકમાં છે જે મેં તમને આગળ જણાવ્યું એ પ્રમાણે. ફાઇલ પ્રોજેક્ટ ફાઇલ નામ કેસ સ્ટડી વન છે જે અમે અમારી પીપીટીમાં પણ તમને દર્શાવ્યું છે અને અમારા આગળ તમને બતાવીશું વર્ડ ફાઇલ એમાં પણ તમને બતાવશું. આઉટપુટ ફાઇલ નામ પણ છે કે કયા ફોલ્ડરમાં સેવ થશે, આનું આઉટપુટ કયા ફોલ્ડરનું છે એ બંધ. મિત્રો આ છે અમારી કેસ સ્ટડી ટુ જે સિંગલ લાઇન ડાયાગ્રામ અમે જાતે બનાવ્યો હતો અને એનામાંથી શીખતા હતા અમે. આમાં બસ બાર જો એમાં 1000 MVA અમે રેટિંગ છે. ત્યારબાદ બસ બારમાં 110 KV આપ્યા છે, બીજી બસ બારમાં પણ 110 આવ્યા છે. વચ્ચે કેબલ મૂક્યો છે એટલે સોરી ટ્રાન્સમિશન લાઇન વચ્ચે મૂકી છે અમે. ત્યારબાદ 3 MW એક જનરેટર જોઈન કર્યું છે, એક ટ્રાન્સફોર્મર 2 વાઇડિંગ જોઈન કર્યું છે, એક બસ બાર, બીજી બસ નંબર 3 જે અમે 11 KV લીધી છે. ત્યારબાદ ફરી કેબલ બસ નંબર 4 11 KV અને લમ્પ લોડ 2.261 MVA. હવે આ અમે સર્કિટ અહીંયા સુધી બનાવી હતી કર્સરમાં તમને દેખાય છે ત્યાં સુધી. ત્યારબાદ આ ભાગ અમે ટેમ્પલેટ થ્રુ લીધો હતો અને આ જનરેટર મૂક્યું હતું. હવે આપણે જોઈએ એમાં લોડ ફ્લો એનાલિસિસ કેવી રીતના થાય એ પહેલાં આપણે એની મેથડ્સ વિશે જાણીએ. તો ઓકે એ મેથડ્સને અલગ અલગ રીતે બદલી પણ શકાય છે. આપણે આવીએ લોડ ફ્લોમાં, લોડ ફ્લો એનાલિસિસ રન કર્યો. જોઈ શકો છો તમે મિત્રો કે આનામાં લોડ ફ્લો એનાલિસિસ સંપૂર્ણપણે રન થઈ ગયો છે. હવે આપણે એની મેથડ્સને જોઈએ. જોઈ લો આ મેથડનો કર્સર જ્યાં મેં ફેરવું છું તે ભાગ, મેથડ એડેપ્ટિવ ન્યૂટન રેપ્સન, ન્યૂટન રેપ્સન અને ફર્સ્ટ ડીકપલ્ડ. એમાંથી આપણે અત્યારે ફર્સ્ટ ડીકપલ્ડ ઉપર છે
તો આપણે એડેપ્ટિવ રિટર્ન એપ્શન પર જોઈએ રિપોર્ટ કાઢીને કે કેવા રિપોર્ટ્સ આવે છે. હવે મેં તમને લોડ ફ્લો એનાલિસિસ રન કર્યું, આપણે સંપૂર્ણપણે રન થઈ ગયો, એના યુનિટ જોઈ લઈએ. હા, એના યુનિટ પણ આવી ગયા મિત્રો. હવે આપણે એનો રિપોર્ટ મેનેજર જોઈએ. એઝ અ વ્યુઅર આપણે જોઈશું, આગળ પણ જોયો તો એ પ્રમાણે રિપોર્ટ જનરેટ થાય છે એવું નોટિફિકેશન આવી ગયું છે મિત્રો, જોઈ શકો છો એડેપ્ટિવ નિતરાન એપ્શન. ત્યારબાદ નંબર ઓફ બસીસ, નંબર ઓફ બ્રાન્ચીસ જોઈ શકો છો તમે. ચાલો હવે આપણે આ જ સર્કિટ ઉપર શોર્ટ સર્કિટ એનાલિસિસ ટ્રાય કરી જોઈએ. જો મિત્રો તમે જોઈ શકો છો કે આની ઉપર જ શોર્ટ સર્કિટ એનાલિસિસ સંપૂર્ણપણે રન થઈ ગયો છે. આમાં હવે તમે કોઈ પણ ઇક્વિપમેન્ટ પર ક્લિક ડબલ ક્લિક કરીને તેને ઇન સર્વિસ અથવા ન રાખવી હોય સર્વિસમાં તો ના પણ રાખી શકો. તેનું રોટેટ, એલાઇમેન્ટ, કલર, સિમ્બોલ જે તમને ગમે એ પ્રકારનું તમે રાખી શકો છો. એમાં આપણે એના રિપોર્ટ જોઈએ. અમારો પ્રોજેક્ટ ફક્ત લોડ ફ્લો એનાલિસિસ પર જ છે, પણ આ તો અમે ફક્ત શીખવાના હેતુથી આ શોર્ટ સર્કિટ એનાલિસિસ પણ અમે કર્યો છે. જોઈએ આપણે નંબર ઓફ બસીસ, નંબર ઓફ બ્રાન્ચીસ, નંબર ઓફ મશીન્સ આવી ગયા છે. ફોલ્ટ કરંટ આપણે આમાં ફોલ્ટ કર્યો ન હતો એ માટે રિપોર્ટ નાનો એવો આવ્યો છે. બાકી એનો રિપોર્ટ મોટો આવે, પરંતુ આપણે ફોલ્ટ કર્યો નથી ક્રિએટ, એટલા માટે આ સિમ્પલ ખાલી જોવા હેતુથી કર્યું છે આપણે. મિત્રો તમે જોઈ શકો છો કે આ હલ્દરવાળા ડાયાગ્રામ છે અમારો, જે અમે લોડ ફ્લો એનાલિસિસ માટે લીધો હતો, જે અમારો પ્રોજેક્ટનો મેઇન ડાયાગ્રામ છે. આપને આગળ વાત કરી તેમ એ ડાયાગ્રામ અમે ઇટેપમાં બનાવ્યો છે. તમે જોઈ શકો છો મારું કર્સર ફરે છે ત્યાં. આમાં અમે ઘણા બધા ઇક્વિપમેન્ટ લીધા છે, આમાં ઘણી અમને ટાઈમ પણ ઘણો લાગ્યો છે. તમે જોઈ શકો જો પહેલી લાઇન છે વાગરાની, બીજી દહેજ, પછી આઈપીસીએલ 1, આઈપીસીએલ 2, પછી જાંબુવા, ઝઘડિયા, એનટીપીસી જનોર 1, એનટીપીસી જનોર 2, પછી કાકરાપર 1, કાકરાપર 2, કાવાસ 1, કાવાસ 2, આટલી આ અમે લાઇનો લીધી છે. તેમાં પછી નીચે પણ અમે જે આ ઇનકમિંગ લાઇનો હતી આઉટ અને આઉટગોઈંગ લાઇનમાં જે જનોર, કાડોદ, ભોરી, જે હિંગલ્લાવાળી લાઇન કહે, ભરૂચ બી, VNEL 2, VNEL 1 વાગરા મતલબ, પછી પાલેજની 1, પાલેજ 2, ભરૂચ 2, પછી ભરૂચ 1 અને કરજતની પણ લાઇનો છે આમાં. તમે જોઈ શકો છો કર્સર મારું હમણાં તમને દેખાડું તે પ્રમાણે છે. આ આપણે સાઈડ ઉપર જઈએ થોડા, આ આ લાઇન છે જો નાનું કરું તમને દેખાય તો, એ માટે કરજતની આપણે જોઈ હતી. ત્યારબાદ ભરૂચ, પછી તાલસા, તાલસાની બે લાઇનો છે અને આ આપણી હલ્દરવાની, એ હલ્દરવાની લાઇન છે જીપીસી 1, જીપીસી 2 આ પ્રમાણે છે. આ તમે જોઈ શકો છો એમાં જો આ આપણે ગ્રાઉન્ડ સ્વિચ લીધી છે, ત્યારબાદ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર છે, ત્યારબાદ થ્રી ફેઝ સ્વિચ છે, પછી સ્વિચ છે, પછી ટુ વે સ્વિચ છે, એ પ્રમાણે છે. આ બસબા છે અને તેની નીચે આ મારું કર્સર તમે જોઈ શકો છો, બસ 1, 220 કેવીની આપણે એના રેટિંગ રાખ્યા હતા. એમાં તમે જોઈ શકો છો કે એક આ આખી બસ એક જ છે. બસ પર ક્લિક કરી તમે લાંબી નાની મોટી તેને કરી શકો છો. ત્યારબાદ એક્ઝામ્પલ તમને આપો, કોઈ પણ ઇક્વિપમેન્ટને રોટેટ કરવું હોય તો પણ એ તમે કરી શકો છો. આપણે ઉદાહરણ માટે એક ઇક્વિપમેન્ટ બતાવું તમને. હા, હું પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર લઉં છું
અહીંયા મેં એને મૂક્યું, તમે જોઈ શકો છો. એને સિલેક્ટ કરી કંટ્રોલ આર એટલે રોટેટ, તમે જોઈ શકો છો. એ પણ ન કરવું હોય તો તેના પર ડબલ ક્લિક કરીને સિમ્બોલ જે ટાઈપનો તમારે રાખવો છે, કલર, એનો સાઇઝ રોટેટ આવજો. જો તમે જોઈ શકો છો 90, 80, તમે 180 તમે તમારી ઈચ્છા મુજબ રાખી શકો છો. એને એના સિમ્બોલ પણ અલગ અલગ બદલાઈ શકે છે, જોઈ શકો છો તમે. આ તો ખાલી એક ઉદાહરણ છે, આવી રીતના દરેકના સિમ્બોલ બદલાઈ શકે છે. અત્યારે આપણે એ વસ્તુને ડિલીટ કરી તો એ હવે જશે ડમ્પસ્ટરમાં. ચલો તમને ડમ્પસ્ટરમાં બી એકવાર દેખાડી દો. ડમ્પસ્ટરમાં જુઓ, મેં આટલો મોટો ડાયાગ્રામ બનાવ્યો, એમાં શું શું મેં ડિલીટ કર્યું છે, શું નથી કર્યું એની હિસ્ટ્રી મારી પાસે છે. ડમ્પસ્ટરમાંથી બી આપણે ડિલીટ કરી શકીએ છીએ વસ્તુને. આ જે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર PT18 જેનું એ છે, એને સિલેક્ટ કરી ડિલીટનો ઓપ્શન મારશું એટલે ડિલીટ. ત્યારબાદ આપણે પાછા આવી જઈએ આપણા કામ ઉપર. તમે હવે આપણે સ્વિચને સમજીએ. આ મારું કર્સર તમે જોઈ શકો છો, સ્વિચ મેં સિલેક્ટ કરી ડબલ ક્લિક કરું, ત્યારબાદ એનું એલાઇનમેન્ટ આવે. ઇન સર્વિસ, આઉટ સર્વિસ, લોક, ક્લોઝ. જો અહીંયાથી બી ક્લોઝ કરી શકો છો, ક્લોઝને અને ઓપન કરવાની રીતને બીજી રીતે ટોગલ પણ કરી શકાય છે. આપણે એ સ્વિચ એ થઈ ગઈ, ક્લોઝ થઈ અત્યારે. હવે એ જ સ્વિચને આપણે ઓપન કરી દીધી, બરાબર છે મિત્રો. જો એને સિલેક્ટ કરીને કી આપણા કીબોર્ડમાંથી T દબાવો તો એ ક્લોઝ ઓપન થઈ શકે છે, થઈ શકશે. પાછું એને આપણે T ઓપન કરી દઈએ, બરાબર. ત્યારબાદ અમે અહીંયા લોડ લીધો છે, ટ્રાન્સફોર્મર લીધા છે. આ ડાયાગ્રામ બનાવતા બી અમને ઘણો ટાઈમ લાગ્યો હતો, શીખવું બહુ મુશ્કેલ છે અમને. હવે ચાલો આપણે આ તમે એકવાર ડાયાગ્રામ જોઈ લીધો, હવે આપણે એને ETAP માં રન કરીને જોઈએ લોડ ફ્લો. લોડ ફ્લો માટે આપણે PQ, તમને કર્સર દેખાડ્યું એ પ્રમાણે, આ PQના અલગ અલગ રન લોડ ફ્લો, ત્યારબાદ છે ઓટો રન લોડ ઓન ઓફ, ત્યારબાદ એલર્ટ્યુ. આ એલર્ટ્યુ એટલે તમે એલર્ટ જોઈ શકો છો કે ઓવરલોડ થશે ત્યારે કઈ જગ્યાએ એલર્ટ આવશે. રિપોર્ટ મેનેજર, તમારે કઈ ટાઈપનો રિપોર્ટ જોઈએ. લોડ ફ્લો એનાલાઇઝર, લોડ ફ્લો એનાલાઇઝર. ત્યારબાદ ડિસ્પ્લે ઓપ્શન, એટલે તમને લોડ ફ્લો ચાલુ કરી આવે ત્યારબાદ કયા કયા ઓપ્શન જોવા છે. આ યુનિટ છે, કેટલા યુનિટ જોવા છે. આ KWKVAR છે, એમાં કિલો કે યુનિટ તમે જોઈ શકશો અલગ અલગ પ્રમાણે. પછી વોલ્ટના પર્સન્ટેજ KV એ પણ જોઈ શકીએ છીએ આપણે. લોડ ટર્મિનલનો વોલ્ટેજ, લાઇન અને કેબલ વોલ્ટેજ ડ્રોપ પણ આપણે જોઈ શકીએ છીએ. તો ચાલો મિત્રો હવે આપણે ચાલુ કરીએ લોડ ફ્લો. જોઈ શકો છો તમે અહીંયા સક્સેસફુલી લોડ ફ્લો તો ચાલુ થઈ ગયો છે. આપણે હવે એને અલગ અલગ બદલી શકીએ છીએ, જોઈ શકો છો. આપણે હવે ઝૂમ કરીને એને જોઈ લઈએ એટલે તમને પણ ખ્યાલ આવી જાય. આ જો અહીંયાથી 220 KV નીચે આવ્યો, લાઈન નીચે આવ્યો, ત્યાં 100% આવે છે એટલે 100% લોસીસ નથી. ત્યારબાદ ત્યાં નીચે પણ 100% આવે છે, લોસ થતો નથી અત્યારે. તમે ઓપ્શન આ મારું કર્સર જોઈ શકો કે નીચે આવે છે પ્રવાહ, ત્યારબાદ વધારે નીચે ગયા, અહીંયા પણ 100% આવે છે. આ તમે મારું કર્સર જોઈ લો, ત્યાંથી વધારે થોડુંક નીચે વધારે જઈએ તો આટલો 218.8 KVAR નો લોસીસ છે. માઇનસમાં ચાલે જો ઓપ્શન પણ આવે છે માઇનસમાં. ત્યારબાદ અહીંયા ગયા 99.78% આવી ગયા, તમે જોઈ શકો છો. આ બસ નંબર 47 હતી. ત્યારબાદ આ નીચે લોડ આપ્યા છે, જો 96.2 એમ્પિયરનો લોડ છે. આ બધા આ તો અમે એક અમારા અનુમાન પ્રમાણે લોડ રાખ્યો છે તેનો. તો મિત્રો આ પ્રમાણેનો અમારો કંઈક હલદરવા છે, જે અમે અમારા રિપોર્ટમાં બી મૂક્યો છે, તમને આગળ જણાવ્યો બી છે, જોઈ શકો છો. એક જ પેજમાં જોવો હોય તો આવી રીતના. આપણે આ લોડ ફ્લો તો તમે જોઈ લીધો. આગળ આપણી બીજી પણ અમે તમને અમારો કેસ સ્ટડી 1, 2 દરેક બતાવ્યા છે. એમાંનો આ કેસ સ્ટડી 3 હતો જે તમે અત્યારે જોઈ રહ્યા છો.
અમારા રિપોર્ટની વર્ડ ફાઇલ છે જેમાં ડિપાર્ટમેન્ટના વિઝન મિશન, ઇન્સ્ટિટ્યૂટના વિઝન મિશન, એક્નોલેજમેન્ટ, એબસ્ટ્રેક્ટ્સ આ રીતે ઇન્ડેક્સ જનરેટ કરેલી છે, જેમાં અમારા ચેપ્ટર 1 ઇન્ટ્રોડક્શન છે, જેમાં આખા લોડ ફ્લોઝ કેવી રીતે થાય છે તેનું ઇન્ટ્રોડક્શન આપવામાં આવ્યું છે. ચેપ્ટર 2માં એના બધા કન્ટેન્ટ અને એ કેવી રીતે થશે એના સ્ટેપ્સ છે. ચેપ્ટર 3માં લોડ ફ્લો વિશેની માહિતી છે, જેમાં ડિફરન્ટ મેથડ્સ આપેલી છે, તેના એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ વગેરે આપેલું છે. ચેપ્ટર 4માં કેટલા સોફ્ટવેર લોડ ફ્લો કરવા માટે ઉપયોગ થાય છે તે માટેના સોફ્ટવેરની માહિતી આપેલી છે. ચેપ્ટર 5 એ ઈટેપ વિશે છે, જેમાં ઈટેપના ફીચર્સ અને એના ઓપરેશન, ડેટા વગેરે જેવી માહિતી આપેલી છે. ચેપ્ટર 6 છે, તેમાં લોડ ફ્લો એનાલિસિસમાં ન્યૂટન રેપ્સનની મેથડ દ્વારા રન કરવામાં આવેલ છે. ચેપ્ટર 7માં અમે અમારો જે હલ્દરવાનો સિંગલ લાઇન ડાયાગ્રામ છે તે મૂકેલ છે. હવે કેસ સ્ટડી 1, જેમાં સિમ્પલ સિંગલ લાઇન ડાયાગ્રામ જે લોડ અને સોર્સથી બનાવેલ છે તે, અને કેસ સ્ટડી 1નો રિપોર્ટ જેમાં શોર્ટ સર્કિટ, ફાસ્ટ ડીકપર, લોડ ફ્લો ત્રણે ત્રણ મેથડનો ઉપયોગ કરેલો છે. કેસ સ્ટડી 2 જે મોડલ લોડ નેટવર્કનો ઉપયોગ કે જેનાથી અમે જોયું કે બરોબર આપણે બધી ઈટેપમાં જવાબ સાચા આવે છે કે નહીં તે પ્રમાણે અમે તેના રિપોર્ટ પરથી તારવ્યું, જેમાં તેના સ્ટડીમાં મેથડ્સનો રિપોર્ટ આપેલ છે, જેમાં એડેપ્ટિવ ન્યૂટન રેપ્સન મેથડના રિપોર્ટ્સ છે, જેમાં મેથડ 2 ન્યૂટન રેપ્સન મેથડના રિપોર્ટ્સ છે, અને મેથડ 3 ફાસ્ટ ડીકપલ્ડ મેથડના રિપોર્ટ પણ આપેલા છે. હવે કેસ સ્ટડી 3 સિંગલ લાઇન ડાયાગ્રામ ઓફ હલ્દરવા સબસ્ટેશન જે અમે ઈટેપમાં બનાવેલ છે અને તેના પર લોડ ફ્લો સ્ટડી કરી છે તેના રિપોર્ટ મેથડ 1 ન્યૂટન રેપ્સન મેથડ. રિપોર્ટ 2 ફાસ્ટ ડીકપલ મેથડ અને રિપોર્ટ 3 તે પ્રમાણે જો તેના ડેટા કયા કયા અવેલેબલ છે એના પરથી અમે રિપોર્ટ બનાવ્યો. તેનો લિટરેચર રિવ્યૂ કંઈક આ પ્રમાણે છે. એના પરથી અમને કન્ક્લુઝન શું મળ્યું અને ફ્યુચરમાં એનો ઉપયોગ શું છે તે અમે લખેલ છે. પ્લસ એમાં અમને જે જે માહિતી મળી, જે જે અમને શીખવા મળ્યું અને તે કઈ રીતે આગળ ફ્યુચરમાં કામ લાગશે એ માટેના અમે રેફરન્સીસ લીધા છે જે અમે મૂક્યા છે. આ રીતે રિપોર્ટ બન્યો છે અને આવી રીતે અમારો રિપોર્ટ પૂર્ણ થાય છે. ત્યાં સુધી તમે અમારા આખા પ્રોજેક્ટની દરેકે દરેક રીત જોઈ તે માટે